विशेष आनंद માં છે બધા પણ અહીંયા આજે આટલું સરસ સત્સંગનો મોકો મળ્યો એટલે થોડુંક વધારે આનંદમાં ફૂલાઈ ગયા છે હવે બ્રજ યાત્રામાં આપણે આવ્યા છે તો ઘર જેવું તો આપણને ન જ લાગે છતાંય બધા બાલકોની કૃપાથી એટલી સરસ વ્યવસ્થા છે કે કોઈ વૈષ્ણવને કઈ તકલીફ તો પડતી નથી એવું લાગે છે મને બધાને શરીર જોઈને છતાંય એક ફરિયાદ હોય તો અમે તો બેઠા છીએ તમારા પાસે જો બેને એવું છે કે વ્રજ ભૂમિ એટલી પાવન ભૂમિ છે કે અહીંયા ઠાકોરજી સાક્ષાત બધી લીલા કરે છે चार विशेष नियम छे काम क्रोध लोभ अने मोह सबसे जरूरी वस्तु छे भगवत नाम तमे प्रभु नु नाम लेशो तो तमे आ चार वस्तु थी दूर थता जशो કેટલા લોકો એમ કે કે અમે કઈ ભૂલ થઈ ગઈ તો અજાણે થઈ તો માફ થઈ જશે તમે જહેર છે એ જાણે કે અજાણે પીશો માણસ તો મરવાનો જ છે ને તો એવી જ વસ્તુ આ તમારી ભૂલો છે તમારી ભૂલ થાય એ જાણે થઈ કે અજાણે થઈ પણ તમને એનું એની સજા તો તમને મળવાની છે ઈ સજાથી દૂર રાખવા માટેની જે દવા છે ઈ છે ભગવત નામ પ્રભુનું નામ યાત્રા કરતા હોય ચાલતા હોય ગાડીમાં કરતા હોય ગમે એમ કરો પણ ઠાકોરજીનું સતત નામ તમારા જીવન પર ચાલુ રહેવું જોઈએ ઈ જ તમને બધા દોષોથી દૂર કરનાર છે ક્યાંય ભી આપણે કોઈ ભી સ્થળે ગયા તો આપણે ઈ જગ્યાની લીલાનું સ્મરણ કરવું જોઈએ કે અહીંયા પ્રભુએ શું લીલા કરી પણ થોડો હું જોઉં છું આપણે એ લીલા તો પછી કરીએ પહેલા ત્યાં જઈને જોઈએ કે જ્યુસ ની દુકાન ક્યાં છે કઈ વાંધો નહીં પણ બને એટલું પ્રભુનું નામ લે બને એટલું ભગવત સ્મરણ કરો તમારાથી જાણે જાણે જે ભી ભૂલ થઈ છે એ બધું ઠાકોરજીના નામથી દૂર થતી જશે એ બધાને તમને ક્ષમા મળતી જશે એટલે ભગવત નામ ઉપર વિશેષ આપણે જોર દેવો જરૂરી છે પ્રભુની લીલાનું સ્મરણ કરવું જરૂરી છે પ્રપંચ તો ત્યાં ભી કરતા હોય છે આપણે અહીંયા ભી આવીને એ જ કરવું છે તો પછી અહીંયા પધારવાનો મતલબ શું છે અહીંયા આપણે બધી વસ્તુઓથી દૂર થઈએ બધી ચિંતાઓથી દૂર થઈએ બધા દુઃખ ને બધા ક્લેશોથી દૂર થઈએ આપણે અહીંયા આવ્યા છે પ્રભુ માટે ઠાકોરજીને બોલાવવા આવ્યો એટલે આપણે આવ્યા છે બીજી કેટલી યાત્રાઓ ઉપડે છે વૈષ્ણવ યાત્રાઓ પડે છે એમાં કોઈ બાલક નથી બિરાજતા અગ્નિ ને જલ આ બે વસ્તુ એવી છે જેનું મિલન ન થઈ શકે અગ્નિ બળતી હોય એમાં પાણી નાખી દો તો એ બંધ થઈ જાય એના માટે કાષ્ઠ રૂપી બાળકોને વચમાં રાખવું જરૂરી છે પ્રભુ ને વૈષ્ણવ નું મિલન ડાયરેક્ટલી નથી થઈ શકતું એના માટે કાષ્ઠ રૂપી બાળકોને
વચમાં રાખવું જરૂરી છે. તો આજે અમારી સાથે જે બાળકો સાથે યાત્રામાં આવ્યો હોય ને એનો આનંદ તમને વિશેષ જુદો જ લાગશે. અમે કઈ પોતાના વખાણ કરવા નથી માંગતા, પણ જે નિયમ છે એ નિયમથી આપણે ચાલવાનું છે. કેમ કે પ્રભુ અગ્નિ રૂપી છે, તમે જલ રૂપી છો, તમે બેને ભેગું એકહારે ન થવાય. જ્યારે વચમાં બાળકો તમને હાથ પકડીને પ્રભુ પાસે પહોંચાડે ત્યારે એ મિલન સફળ થશે. તો એટલે બાળકો સાથે યાત્રા કરવા આવ્યો હોય તો તમને કેટલું અહીંયા વિશેષ વસ્તુઓ જાણવા મળે, વિશેષ મિલન જાણવા મળે, જે તમને ક્યારે પહેલા ન ખબર હોય તમને એ બધું બી તમને જાણવા મળે છે. ત્યારે અમારી યાત્રા સફળ કહેવાય. આજે વૈષ્ણવ ને આનંદ આવશે ને ત્યારે અમારી યાત્રા સફળ થશે, ભલે અમે ગમે ત્યાં ચાલીએ. જ્યાં સુધી વૈષ્ણવ ને પ્રસન્નતા નહીં થશે ને ત્યાં સુધી અમને અમારી યાત્રા સફળ થવાની નથી. પ્રભુનું સ્મરણ કરો, પ્રભુની લીલાઓનું સ્મરણ કરો. કઈ ન સમજાય તો અહીંયા બધા બાળકો બિરાજે જ છે, કોઈની પાસે આવીને પૂછો કે જે જે આ સ્થળે શું લીલા છે, આ સ્થળે શું લીલા છે, અહીંયા શું થયું હતું, ત્યાં શું થયું હતું. એ જયારે લીલાની તમને ખબર પડશે ને ત્યારે એ લીલાનું સ્મરણ થશે. આજે અમે રસ્તામાં ચાલતા હોય કેટલા નાના નાના છોકરાઓ રાધે 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 બોલતા હોય. આજે તમને તમે જાતા હોય તમને કોઈ બી શીખવાડવું છે તો તમને એકદમ મારી છબી દેખાઈ જશે મગજમાં. તો એમાં ચાલતા ચાલતા કોઈ એમ રાધે રાધે જોયું તો તરત તમને સ્વામીજીનું સ્મરણ થઈ જાય. તો આજે રાધે રાધે બોલ્યા એ ઠાકોરજી તમને પાછું ઠાકોરજી પાસે લાવવાનું, ઠાકોરજીનું સ્મરણ કરાવવા માટે તમે એ બાળકોથી બોલાવ્યા. તો એમ થઈને આપણે બીજી બધી ચિંતાઓથી, બીજા બધા વિચારોથી, જમવાના વિચારોથી દૂર થઈને સ્વામીજીને ચિંતન કરી. એટલા માટે તો હું બધા વૈષ્ણવથી એટલી જ વિનંતી કરું છું કે જેટલું થાય એટલું પ્રસન્ન ચિત્ત થઈને યાત્રા કરો, પ્રભુનું નામ લઈને યાત્રા કરો, પ્રભુનું સ્મરણ કરીને યાત્રા કરો. અને આ વસ્તુ બેને અંદરથી આવી જોઈએ. ભાવ જે છે બધા એમ કહે કે ભાવ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. ભાવ હોતો નથી. આજે કોઈ છોકરીની સગાઈ થઈ છે એને આપો આપ એના ઘર જે સસરાવાળા છે જે થવાના છે એના માટે ભાવ જાગૃત થઈ જાય. હજી તો નગર નથી, સાસુ ને મમ્મી કહેવામાં મળે કા ભાઈ આ જજે ને માય જન્મ આપી છે ને ભૂલી ગઈ. હા હમણાં તો એક સાસુ દેખાય. એ ભાવ જાગૃત થયો. એવી જ રીતે પ્રભુ માટે ભાવ જાગૃત થવો જોઈએ. એમ નહીં કે ચાલો ફલાણા દીને કીધું નાના તમને ભાવ હોવો જોઈએ કે ચાલો નું તપ કરવું એમ બેસીને ભાવ ઉત્પન્ન થાવ, ભાવ ઉત્પન્ન થાવ. એમ કઈ ભાવ ઉત્પન્ન થવાના નથી. એ ભાવ અંદર થી આવશે. અને અંદર થી ભાવ ક્યારે આવશે? જ્યારે તમે શ્યામ સુંદર ના સ્વરૂપ ને જાણશો, જ્યારે તમે પ્રભુના સ્વરૂપ ને જાણશો, જ્યારે તમે પ્રભુની લીલા નું સ્મરણ કરશો ત્યારે તમારો ભાવ આપણું આપ જાગૃત થશે. આજે તમે બ્રહ્મ સંબંધ થયો એટલે તમે બધા દેવી જીવ જ છો, પણ એ જે અંદરની અલૌકિક શક્તિ છે એ બહાર આવતી નથી. એને બહાર લાવવા માટે તમારે પ્રભુનું સ્મરણ કરવું જરૂરી છે, પ્રભુનું સ્વરૂપ જાણવું જરૂરી છે. અને આ એક સ્વાભાવિક વાત છે. આજે આપણે કોઈ ફલાણા માણસને પહેલા આપણે એને ઓળખાણ થાય પછી આપણે જાણીએ કે એ માણસ કેવો છે,
પછી આપણને એમ થાય કે હા ભાઈ આ બેન સારા છે, આ ભાઈ ખરાબ છે, આપણે એક જજમેન્ટ કરી શકીએ ને. તો જ્યાં સુધી તમે સ્વરૂપને, ઠાકોરજીના સ્વરૂપને જાણવાની કોશિશ નહીં કરો ત્યાં સુધી તમારો ભાવ જાગૃત કેમ થાય? જ્યાં તમે પ્રભુના સ્વરૂપને જાણવાની કોશિશ કરશો, બાળકોનો હાથ પકડીને આગળ વધશો અને પ્રસન્ન ચિત્ત થઈને નિષ્કામ ભક્તિ કરશો, ત્યારે તમને ભગવત પ્રાપ્તિ થઈ જશે. એટલી અમે ગેરંટી લઈ શકીએ. પણ અમારો હાથ પકડજો. करके भगवान के स्वरूप का दर्शन करते हैं.